વાલા મહારાજના ચરણોમાં વંદન. વાલા શિબિરાર્થી હરિભક્તજનો, આ સેશનમાં આપણે સાંભળીએ છીએ નિષ્કુળાનંદ સ્વામી વિરચિત ધીરજ આખ્યાન ગ્રંથ. ગઈકાલે કયું આખ્યાન સાંભળ્યું કહેશો કોઈ? ખબર હોય ને ન બોલતા, ન ખબર હોય બોલો. કેમ બોલવું એમ એ પ્રશ્ન કાલે પૂછી લેજો. ધીરજ આખ્યાન અંતર્ગત ભગવાનના પરમ ભક્ત ભગવાન સ્વામિનારાયણ, જેને આત્મનિવેદિત તરીકેનું બિરુદ આપે છે,
એવા સમ્રાટ અમરીશ રાજા એનું આખ્યાન ગઈકાલે આપણે સાંભળ્યું. નિષ્કુળાનંદ સ્વામીજી આગળ કથામાં એક નવું દ્રષ્ટાંત આપે છે. ધીરજાખ્યાન કથાનો મુખ્ય હાર્દ છે કે જ્યારે જ્યારે ભગવાનના ભક્તના જીવનમાં સુખ અને દુઃખના જ્યારે સંયોગ ઊભા થતા હોય છે ત્યારે એમણે કેવી રીતના સ્થિર રહેવું, કઈ રીતે ધીરજ ધારવી એ કથા આપણને સમજાવે છે. મૂળ પ્રસાદીના રાગમાં જ આજે આપણે સાંભળીએ. વળી કહું એક ભક્ત વિભીષણ જી ભજે હરિ કરી વિવેક વિચક્ષણ જી તેહ જાણે રાવણ કોપ્યો તત્ક્ષણ જી તેનું કોણ કરે રાક્ષસ રક્ષણ જી વાત આવે છે. એક રામાયણ કાળનો પ્રસંગ. વિભીષણજી ભગવાનના એક ભક્ત થઈ ગયા છે. કયા ગામના હતા વિભીષણજી? લંકાના હતા. મને ભાઈ પૂછવા આવ્યા હતા ગઈકાલે કે અમૃતસર કયા ગામના હતા. કીધું ભાઈ એ સાત દ્વીપના રાજા હતા. એમનું ગામ નક્કી કયું કરું? અમરીશપુરી કરીએ તો વાંધો ન આવે. વિભીષણજી લંકાના હતા. રાવણના સગા નાના ભાઈ, એકદમ સગા, ક્લોઝ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, વળી કહું એક ભક્ત વિભીષણજી ભજે હરિ કરી વિવેક વિચક્ષણજી. ભગવાનના મહા મોટા ભક્ત હતા. કથા માંડવા જઈએ તો આખી રામાયણ અહીંયા ઉપાડવી પડે, પણ એ આપણો વિષય નથી. ધીરજાખ્યાનમાં જ રહેવું છે. પણ એક વાત કીધા વગર રહેવાય નહીં. તમે બધાએ જાણો કે હનુમાનજીએ લંકાને સળગાવી. એ હનુમાનજીએ લંકાને સળગાવી એ સમયે આખી લંકામાં બધી બાજુ આગ પ્રસરાવી, પણ હનુમાનજીએ વિભીષણના ઘરને આગ લાગવા દીધી નહીં. અને આ વાત કોઈ સાહિત્યમાં નહીં, રામચરિત માનસમાં તુલસીદાસજીએ સ્વયં લખેલી વાત. કહેવાનો હાર્દ એટલો છે, ભગવાનના ભક્તનું ઘર ભગવાનનો ભક્ત બાળે નહીં, એનું ધ્યાન રાખે ભગવાન, ધ્યાન રાખે ભગવાનનો ભક્ત, ધ્યાન રાખે. તો વિભીષણના જીવનમાં એક સંકટ આવ્યું છે. સ્વામી આજે એની વાત રજૂ કરે છે. તેહ જાણી રાવણ કોઈપો તત ક્ષણ તેનું કોણ કરે રાક્ષસ રક્ષણ. મૂળ વાત એમ છે, જ્યારે યુદ્ધ નક્કી થઈ ગયું છે, બે બાજુ તૈયારીઓ થવા માંડી છે, અને એ સમયે લંકાપતિ રાવણ પોતાના મંત્રીઓ પાસેથી, સલાહકારો પાસેથી સલાહ મશવરા કરે છે કે આપણે કેવી કેવી નીતિઓ અપનાવી, આપણે શું શું કરવાનું છે વગેરે બધી વાતો કરે છે. એ મંત્રીઓમાં એક મંત્રી સ્થાન તરીકે વિભીષણ મહારાજનું પણ સ્થાન છે. હે વિભીષણ, તું મને સલાહ આપ કે મારે કઈ રીતે યુદ્ધ કરવાનું, આપણે કેવી રીતના નીતિ અપનાવવાની છે. વિભીષણ ભગવાનના ભક્ત છે. હવે ભગવાનના ભક્તની પાસે તમે જો સલાહ માંગતા હો તો એક વાત એ ખાસ યાદ રાખવી કે સલાહ માનવી હોય તો સલાહ માગવી, માનવી હોય તો માગવી, નકર માગવાનો ખોટો પ્રયાસ કરવો નહીં. કારણ કે ધર્માદાનનો કણ અને સાધુની ક્ષણ એને નકામા જોવા દેવા નહીં. ખોટે ખોટા સારા થવા માટે માગવું એના કરતાં ન માગવું બરાબર છે. વિભીષણ બોલે છે કે હે ભ્રાતા,
હે લંકાપતિ, હે મોટા ભાઈ, તમે મારી પાસે માગો છો સલાહ, એટલા માટે તમને કહું છું, બાકી મારો કહેવાનો કોઈ ઈરાદો નથી. હા સાંભ, કે તું મને. કામ ક્રોધ મદ લોભ સબ નાથ નરક કે પંથ, સબ પર હરિ રઘુબીર હિ ભજહુ ભજહિ જેહિ સંત. પહેલી વાત તો મારી મોટાભાઈ એ છે, કામ ક્રોધ મદ લોભ આ બધાય નરકના દ્વાર છે, નરકના પંથ છે, નરકના માર્ગ છે. માટે સબ પર હરિ રઘુબીર હિ ભજહુ ભજહિ જેહિ સંત, આમાં ધ્યાન આપો ભાઈ. કામ ક્રોધ મદ લોભ વગેરે બધાય નરકના દ્વાર છે, એ બધાનો ત્યાગ કરી. અને મોટાભાઈ હું તો તમને એ સલાહ આપું છું કે રઘુવીરહી ભજહુ ભજહી જહી સંત. મોટા મોટા મહર્ષિઓ, મોટા મોટા સંતો, મોટા મોટા દેવતાઓ પણ જેનું ભજન કરે છે એનું શરણ તમે લ્યો. આ સલાહ કઈ જગ્યાએ આપવી? રાવણને જ્યાં ગર્વ સમાતો નથી, મદાંત બનેલો રાવણ છે એને એનો ભાઈ સલાહ આપે છે, કામ ક્રોધ લોભ વગેરેનો ત્યાગ કરી અને બધાયને ક્ષમા આપનારા એવા ભગવાન રઘુવીરજી તમને શરણ લો. ઘણો બધો ઉપદેશ આપ્યો. ગોદ્વિજ ધેનુ દેવ હિતકારી કૃપા સિંધુ મનુષ તન ધારી, જન રંજન ભંજન ખલબાતા વેદ ધર્મ ઇચ્છક સુનુ ભ્રાતા. આવી રીતના વિભીષણજી ઉપદેશ આપે છે. ગોદ્વિજ દેનુ, ગાય બ્રાહ્મણના પ્રતિપાળ એવા ભગવાન આજે મનુષ્ય દેહ ધારણ કરી ધરતી માથે પધાર્યા છે, માટે હે ભાઈ એનું શરણ ગ્રહણ કરો, એ તમને માફી આપી દેશે. ઘણો ઉપદેશ આપ્યો. ઉપદેશને સાંભળી લંકાપતિ રાવણ ક્રોધાયમાન થયો છે, અપમાન કર્યું છે, ન કહેવાના શબ્દ કીધા છે. અને ત્યારબાદ તુલસીદાસી નોંધ કરે, મમ પુર બસી તપસી હ પર પ્રીતિ, મમ પુર બસી સઠ મિલુ જાહી તિન્હ કહુ નીતિ, સઠ મિલુ જાહી તિન્હી કહુ નીતિ, અસ કહે કિન હે સિ ચરણ પ્રહારા, અસ કહે કિન હે સિ નીતિની વાતો સાંભળી અને રાવણે લાત મારી છે ભીષણજીને. મમ પુર બસી તપસિંહ પર પ્રીતિ, સઠ મિલુ જાય તી નહીં કર નીતિ, તું મારા રાજ્યમાં રહી, તું મારું અનાજ ખાય અને તું મને નીતિની વાત કરે છે, જા તું અહીંથી ચાલતો થઈ જા, મારા શત્રુ એવા તપસ્વી જે રામ છે એ રામને નીતિની વાત કરજે, જા દી ભાગી જા. આવી રીતના વાત કરી. અશ કહી કિન હે શી ચરણ પ્રહારા, અનુજ ગહે પદ બાર હિ બારા. ડાઉન કરો ભાઈ.
આવી રીતના કહી પોતાના નાના ભાઈને લાત મારી, વારે વારે લાત મારી અને કાઢી મૂક્યા છે. આ વિભીષણના જીવનમાં એ દુઃખનો પ્રસંગ આવ્યો. વાત સમજાણી? ભગવાનનો ભક્ત થાય, ભગવાનનું ભજન કરે, ભગવાનની વાત કરે તો એક તૈયારી સાથે રાખવી જોઈએ. કદાચ જો એમાં કોઈ સંકટ આવે, કોઈ મુશ્કેલી આવે, કોઈ અપમાન થાય, અપમાનને પણ સહન કરવાની તૈયારી ભગવાનના ભક્તે રાખવી જોઈએ. વિભીષણે ખોટી વાત કરી હતી, વાત સાચી છે, પણ એક વાત એ પણ યાદ રાખવી જોઈએ કે સાચી વાત સારી જગ્યાએ કરાય. એ વાત. બીજી વાત એ છે વાલા ભક્તજનો કે સલાહ માગવી તો પાછી માનવી, આપણે પહેલા વાત કરીએ. ત્રીજી વાત આમાંથી એ છે કે ક્યારેક એવો પણ પ્રસંગ બને કે કદાચ આપણી એમાં જીવની હાનિ હોય, છતાં પણ ક્યારેક વાત કરવી પડે તો કરી નાખવી. આ પ્રસંગમાંથી એક વાત મને એ વાત યાદ આવે. એકવાર નીકળી જઈએ 200 વર્ષ પહેલાંના સમયમાં, ભગવાન સ્વામિનારાયણના પરમહંસો ગામડે ગામડે સત્સંગની વાતો કરતા, મુમુક્ષુ જીવાત્માઓ સંતોની વાત સાંભળી અને સત્સંગી થતા, ભગવાનનું શરણ સ્વીકારતા. પણ સામે એક મોટી ચુનૌતી એ હતી વાલા ભક્તજનો, રાજના મોટા મોટા રાજગુરુઓ હોય, ગામધણીઓ હોય, પટેલો હોય, એ બધા સંતોને હેરાન કરે, માર મારે, એ બધું સહન કરી અને સંતો સાચી વાત કરતા. ક્યારેક ક્યારેક મને એમ થાય કે આપણા મોટા સંતો બને ગુરુજનો ક્યારેક વાતો કરતા હોય, કડવી વાતો હોય, અઘરી વાતો હોય, છતાં પણ કરે, કદાચ કોકને પચે ન પચે, આ કેમ કરતા હશે? પણ ભગવાનના ભક્તોની મોટી મોટી ખાસિયત જ એ છે, ડેરા વગર સાચી વાત કરવી. ડર હોય તો સાચી વાત ક્યારેય થાય નહીં. ક્યારેક ક્યારેક જીવનમાં સ્થિરતાની સાથે થોડીક સજાગતા પણ જરૂરી છે. સાચી વાત ક્યારેક કરવા માટે હિંમત પણ જોઈએ. હિંમત ન હોય તો તમારો સત્સંગ પણ સ્થિર ઊભો ન રહે. મહારાજે વચનામૃતમાં વાત કરી, કોઈ સવાલ મહારાજને કર્યો કોની આગળ માન રાખવું, કોની આગળ માન ન રાખવું, ત્યારે મહારાજ આ જ વાત કરી. મહારાજ કે ભગવાનના સંત ભગવાનના ભક્તોની સાથે માન મૂકી અને રહેવું, નિર્માની થઈને રહેવું, અને ભગવાનથી વિમુખ હોય, ભગવાનનો દ્વેષી હોય, ભગવાનનો વિરોધી હોય તો એની સામે મહારાજ કે માન રાખવું, એના વેણ ઉપર વેણ લાવવું પડે તો લાવવું. આ મહારાજે વાત કરી છે વચનામૃતમાં. આ કથા આપણને સંભળાવે, સમજાવે છે વાલા ભક્તજનો કે ક્યારેક એવા પ્રસંગો હોય તો ક્યારેક માન રાખવું પડે તો માન રાખવું, ક્યારેક સાચી વાત કરવી પડે તો કરવી લે, મર્યાદામાં રહીને કરીએ. વિભીષણજી બહુ મર્યાદામાં રહી અને વાત કરે છે, બહુ મર્યાદામાં. હે ભાઈ, હે લંકાપતિ, તમે બળવાન છો, સામર્થ્યવાન છો, પરંતુ રામ છે એ સાક્ષાત ભગવાન છે, એની સામે યુદ્ધ કરવું, એની સામે ચડવું એ ખરેખર જીવનની મોટા મોટી ભૂલ સિદ્ધ થશે. માટે ભાઈ તમે જવા દો, એ વાત તમે મૂકી દો. ત્યારે રાવણે લાત મારી, અપમાન કરી, કાઢી મૂક્યા છે. વિભીષણજી નક્કી વિચાર કર્યો છે, ભગવાનનું ભજન કરતા કરતા જો કદાચ ભાઈનો ત્યાગ કરવો પડે તો ભાઈનો પણ ત્યાગ કરી દેવો. ભગવાનના ભજનમાં એક વાત અવશ્ય યાદ રાખવી જોઈએ, ભજનમાં જો કોઈ આવરણ કરતું હોય, આડું આવતું હોય, તો એને સમજી રાખવા જોઈએ, આ મને ભજનમાં આવરણ કરે છે. એને સમજતા નહીં આવડે તો તમે ક્યારેય ભગવાનને સમજી નહીં શકો, તમે ભગવાનને સમજી નહીં શકો. સત્સંગમાં આવવું હોય, શિબિરમાં આવવું હોય, કથા વાર્તાનો લાભ લેવો હોય અને એમાં કોઈ આડા આવતા હોય, આવરણ કરતા સમજી રાખવા કે આ ભગવાનના વિરોધી કહેવાય. એના માટે 36ની છાતી જોઈએ આટલું સ્વીકારવા માટે. પણ આપણને નડે છે કોણ કોણ? ભગવાન ભજવામાં, ભગવાનમાં જોડાવામાં, આત્યંતિક કલ્યાણના માર્ગ પર અગ્રેસર થવામાં નડે છે કોણ? યા તો આપણું આડું આજુબાજુનું સર્કલ છે એ આપણને રોકતું હોય,
ક્યારેક ઘરના સભ્યો રોકતા હોય, ક્યારેક એ મહિલા કોઈ ન હોય, તો છેલ્લે આપણું પોતાનું મન આપણને રોકતું હોય, ખરું કે નહીં? આપણી તકલીફ એ છે, આપણે જે કરવું છે એ કરવામાં કોઈ આવરણ કરતું હોય, બાધા કરતું હોય, બીજા બધાને આપણે એક બાજુ મૂકી દઈએ, પણ મન પાસે હારી જઈએ છીએ, મન પાસે હારી જઈએ છીએ. મન જ્યારે વચ્ચે પડે અને મન જ્યારે આપણને સમજાવે, ભાઈ રહેવા દે ને, જેટલું થાય એટલું કરો, આ ખોટો ડખો કરવો અને ખોટી બધું આમ મૂકીને હાલતું થવું એ આપણાથી નહીં થાય, માટે રહેવા દો, શાંતિથી જીવન જીવો, તો એ બહુ મોટી ભૂલ છે. વિભીષણજીએ વિચાર કર્યો છે કે જે મને ભગવાનના માર્ગમાં આવરણ કરે છે, અથવા તો મને લાત મારીને કાઢી મૂકે અને મને જે આજ્ઞા જ આપી દે છે, મમ પુર બસી તપસિંહ પર પ્રીતિ સઠ મિલું જાય તિનહી કહું નીતિ, જો મને કહેતા જ હોય તો હવે મારે જવું છે. વિભીષણે ભયનો ત્યાગ કર્યો, લંકાનો ત્યાગ કર્યો છે, અને આવ્યા છે પ્રભુ રામચંદ્રજીની સેનામાં. રાક્ષસ રાવણે લાત મારી કાયડા લંકાથે બાર, આવ્યા રામના સૈન્યમાં નાપ્યા ગરવા તેવાર. ત્યારે વિભીષણ કહે રખવાડને, જય કહો રામજીને વાત, ભક્ત તમારો નામ વિભીષણ આવ્યો છે રાવણનો ભ્રાત. રાક્ષસનો ત્યાગ કરી, રાવણનો ત્યાગ કરી અને લંકાનો ત્યાગ કરી રામજીના સૈન્યમાં આવ્યા છે. સૈન્ય નીતિ પછી યુદ્ધ નીતિ તો ભાઈ આજે જેવી છે એવી પણ તે દિવસે જ હોય ને. આજે જેવી રીતના ભારતની બોર્ડર ઉપર, સરહદ ઉપર સૈનિકો તૈનાત હોય કે સામેથી કોઈ શત્રુ પક્ષમાંથી કોઈ ઘૂસી જવો જોઈએ નહીં, ભારત માટે બહુ મોટા મોટી આ ચુનૌતી છે આજના સમયમાં. કદાચ જાણતા જ હો, ભારત દેશમાં આતંકવાદીઓ અલગ અલગ વેશમાં અત્યારે કંઈક નવું નીકળ્યું છે, સ્ત્રીના વેશમાં આવી આતંકવાદ ફેલાવે છે. સજાગ બહુ રહેવું પડે, બહુ સજાગ રહેવું પડે. વિભીષણજી લંકાનો ત્યાગ કરી રામચંદ્રજીના સૈન્યમાં જોડાવા માટેના પક્ષમાં રહેવા માટે જ્યારે આવ્યા છે, ત્યારે એક ઘટના ઘટે છે. એક કથા નિષ્કુળાનંદ સ્વામી અહીંયા લખે છે. મેં તપાસ કરી, રામચરિત માનસની અંદર તુલસીદાસજી આ કથા લખી નથી, નિષ્કુળાનંદ સ્વામીએ કથા લખી છે, બીજા કોઈ ગ્રંથમાં હોઈ શકે અથવા તો સ્વામીએ ક્યાંકથી સાંભળી હોય, પણ કથા બહુ મજાની છે એટલા માટે સ્વામીએ અહીંયા ગૂંથી છે અને આપણે બધાએ સાંભળવી જોઈએ.